नमस्कार मारा वाला बाळकों, केम छो? मजामां। श्री सरदार पटेल एजुकेशनल इंस्टिट्यूट संचालित श्रीमती एमएस लखाणी कन्या विद्यालय में हूँ रोहन वाघेला धोरण एक में आप सबनुं हार्दिक स्वागत करूँ छुं। आज विद्यार्थी मित्रों गणित में प्रकरण एक जूथ में गणो तेनो विद्यार्थी मित्रों हूँ अने तमे अपने मळी अने विगते अभ्यास करीशुं। तमारा पाठ्यपुस्तक पेज नंबर 14 पर एक वार्ता आपेली छे। तो विद्यार्थी मित्रों तमारे अत्यारे तमारी ए बुक खोलवानी छे अने तमारे ए पेज वाचवानो छे अने तमारी साथे हूँ पण ए वार्ता तमने रजू करीश। तो तमारे शांतिथी सांभळवानी छे। वार्तानुं नाम छे मोटू गाजर। विद्यार्थी मित्रों पेज में तमने एक सरस मजानुं चित्र दोरेलुं बतावेलुं छे जेमां एक मोटू गाजर आपेलुं छे અને એ ગાજરને ખેતરમાંથી બહાર કાઢવા માટે આખો પરિવાર મથી રહ્યો છે। તો વાર્તાની શરૂઆત કરીએ। દાદાએ ખેતરમાં ગાજરનું બી વાવ્યું। ગાજર મોટું અને મીઠું થયું અને પછી ખેતરમાંથી દાદાએ એ ગાજરના પાન પકડી અને ગાજરને બહાર કાઢવાના પ્રયત્ન કર્યા, પરંતુ ગાજર બહાર આવ્યું નહીં, કારણ કે ગાજર ખૂબ મીઠું થઈ ગયું અને મોટું થઈ ગયું હતું। હવે દાદાએ પોતાની પત્નીને બોલાવી અને તેમને પણ કીધું કે તું પણ મને આ ગાજર બહાર કાઢવામાં મદદ કર। દાદા અને દાદી બંનેએ મળીને ગાજરને બહાર કાઢવાના પ્રયત્ન કર્યા, ગાજર બહાર આવ્યું નહીં। પછી દાદાએ પોતાની પૌત્રીને બોલાવી। હવે દાદા દાદી અને પૌત્રી ત્રણેય મળી અને ગાજરને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યા, પણ મિત્રો ગાજર બહાર આવ્યું નહીં। હવે દાદા દાદી અને પૌત્રીએ પોતાના ઘરમાં રહેતો જે કૂતરો હતો એને બોલાવ્યો અને એને કીધું કે તું પણ ચાલ મારી સાથે આ બાર ગાજર બહાર કાઢવામાં મદદ કર। તો હવે દાદા દાદી પૌત્રી અને કૂતરો ચારે રીતે ગાજરને પકડી અને બહાર કાઢવાના પ્રયત્ન કર્યા, પણ મિત્રો ગાજર બહાર આવ્યું જોવો તો તમે પાઠ્યપુસ્તકમાં નહીં, ગાજર હજી પણ બહાર આવ્યું નથી। હવે પૌત્રીએ પોતાના ઘરમાં એક સરસ મજાની નીંદડી પાડેલી હતી। પોત્રીએ જોરથી હાથ પાડ્યો અને મિત્રને કીધું કે તું પણ મારી સાથે આવ અને આ ગાજર બહાર કાઢવામાં મદદ કર। હવે મિત્રી પણ આવે છે। નીંદડીએ પણ ગાજર બહાર કાઢવા માટે પ્રયત્ન કર્યા, પણ મિત્રો ગાજર હજી પણ બહાર આવ્યો નથી। હવે એમના ઘરમાં એક જ વ્યક્તિ રહ્યું હતું। તેમની પૌત્રીએ પોતાના ઘરમાં એક નાનો ઉંદર રહેતો હતો। એ ઉંદરને બોલાવ્યો અને કીધું કે એ ઉંદર તું ચાલ મારી સાથે અને ગાજર બહાર કાઢવામાં મદદ કર। હવે જો વિદ્યાર્થી મિત્રો દાદા દાદી પૌત્રી પુત્રો બિલાડી અને ઉંદર આ બધાએ ગાજરના પાનને પકડ્યા અને એકદમ આપણે ઘરેલી રમત રમીએ છીએ ને જોર લગા કે ભૈસા, એની જ જેમ બધા જ લોકોએ ગાજરના પાન પકડ્યા અને જોરથી ગાજરને ખેંચ્યું અને થોડી જ વારમાં બધા ધડામ દેખાતા બહાર પડ્યા અને ગાજર બહાર આવી ગયું અને બધા જ ઉત્સાહમાં આવી ગયા અને નાચવા લાગ્યા। ઉંદર બિલાડી કૂતરો તો બધા નાચી ઉઠ્યા અને બધાએ કીધું કે અમારી મહેનતના કારણે આ ગાજર બહાર આવ્યું। તો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને એક શીખ મળે છે કે એકલા કોઈ પણ આપણે કામ કરીએ તો એનું કોઈ પરિણામ આવતું નથી, પરંતુ જ્યારે બધા જ સાથે મળી અને કોઈ એક કામ કરવા માટે પ્રયત્ન કરે છે ત્યારે પરિણામ ખૂબ જ સારું અને ઝડપથી મળી જાય છે। તો હવે વિદ્યાર્થી મિત્રો એના જ આધારે તમારા પાઠ્યપુસ્તકમાં અમુક સવાલો પૂછેલા છે પેજ નંબર 100 પર, તો એ તમારે વાંચી અને જવાબ લખવાના છે। હું પણ અહીં જવાબ લખાવું છું સમજીને અને તમારે પછી જવાબ
લખવાના છે. પહેલો સવાલ છે, કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? તો તમારે એની ગણતરી કરવાની છે. જોઈએ, એક, બે, ત્રણ, ચાર, પાંચ અને છ. કુલ કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા છે? છ લોકો ગાજરને ખેંચી રહ્યા છે. તો તમારે જવાબ લખવાનો, છ લોકો. કેટલા? છ લોકો ગાજરને ખેંચી રહ્યા છે. પછી છે, ગાજરને ખેંચવા માટે પહેલું કોણ હતું? સમજજો વિદ્યાર્થી મિત્રો, ગાજર તો છ જણા ખેંચી રહ્યા છે, પણ એમાં પહેલી વ્યક્તિ કોણ છે? તો પહેલું છે દાદા. કોણ ખેંચી રહ્યા છે? દાદા. તમારે લખવાનું જવાબમાં દાદા. ગાજરને પહેલું કોણ ખેંચી રહ્યા છે? દાદા. પછી છે, બિલાડી ઘરોમાં ખાલી જગ્યા ક્રમે છે. હવે આખી હરો બન્યો, હવે જો દાદા, દાદા પછી દાદી, એની પછી પૌત્રી, એની પછી કૂતરો, એની પછી બિલાડી, અને છેલ્લે ઉંદરભાઈ છે. તો હવે આખી હરોમાં બિલાડીનો ક્રમ કેટલો? આપણે ગણી, એક, બે, ત્રણ, ચાર અને પાંચ. બિલાડીનો ક્રમ કેટલાનો છે? પાંચમો ક્રમ છે. તો તમારે લખવાનું કે બિલાડીનો ક્રમ કેટલાનો છે? પાંચમો ક્રમ. હવે ચોથું, ગાજરને ખેંચવામાં ચોથું કોણ છે? તો આપણે જોઈએ, દાદા એક, દાદી બે નંબર ઉપર, પૌત્રી ત્રણ નંબર ઉપર અને કૂતરો ચાર નંબર ઉપર છે. તમારે લખવાનું કે ગાજરને ખેંચવામાં ચોથું કોણ છે? તો કે કૂતરો. કોણ છે? હા, કૂતરો. પછી પાંચમું, બિલાડી મદદે આવી તે પહેલા કેટલા લોકો ગાજરને ખેંચી રહ્યા હતા? તો મિત્રો, પહેલા આપણે બિલાડી સમજીએ. બિલાડી મદદે આવી ગઈ છે, એની પહેલા કીધું છે, જો સમજજો. પછી કે તો ઉંદર આવશે, પણ બિલાડીની પહેલા કીધું છે. તો પહેલા કેટલા લોકો છે? દાદા, દાદી, પૌત્રી અને કૂતરો. અને બીજું કે આપણને કેટલા લોકો, અહીં સંખ્યા માંગી છે, વ્યક્તિના નામ માંગ્યા નથી. તો આપણે લખવાનું કે બિલાડી પહેલા ચાર લોકો, કેટલા? ચાર લોકો ગાજરને બહાર કાઢવામાં મદદ કરી રહ્યા છે. છઠ્ઠું, હરોળમાં ત્રીજા સ્થાને હોય તેના માટે ટોપી કરો. તમને તો આમાં બહુ મજા આવશે. તમે બધા વિદ્યાર્થી મિત્રો પાઠ્યપુસ્તકમાં ચિત્તડા ભમાડા કરો છો ને, તો એવું જ કરવાનું છે. ત્રીજા સ્થાને કોણ છે? પૌત્રી છે. પૌત્રીને ટોપી પહેરાવવાની છે. તો તમારે તમારી ચોપડીમાં ટોપી બનાવવાની છે. પછી છે સાતમું, હરોળમાં છઠ્ઠા સ્થાને હોય તેને મૂછ દોરો. તો છઠ્ઠા સ્થાને કોણ છે? એ બે, ત્રણ, ચાર, પાંચ અને છ. છઠ્ઠું કોણ છે? ઉંદરો છે. ઉંદરાની શું કરવાની છે? તમારે મૂછ દોરવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ ફરીથી તમારે તમારા ઘરે કરવાની છે. તો મારા વાલા વિદ્યાર્થી મિત્રો આવજો.